नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાત પ્રાઇમ ટાઇમ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રાજ્યમાં તસ્કરો બેફામ બની ગયા છે. પોલીસ અને કાયદાના ડર વગર ખુલ્લેઆમ ધોળા દિવસે લૂંટથી લઈને ચોરીને અંજામ આપી રહ્યા છે. જેનો આ બોલતો પુરાવો છે, 1.5 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ રહેલો ગઠિયો અને પાછળ દોડાદોડી કરતા દુકાનદાર. દ્રશ્યો ડીસાના છે. ધોળા દિવસે ડીસામાં લૂંટ મચતા ખળભળાટ મચી ગયો. વેપારી જ્યારે દુકાનમાં એકલા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ દાગીના લેવા દુકાનમાં આવ્યો. વેપારીએ દાગીના બતાવીને શરૂઆત કરી. એ સમયે સોનાના દાગીનાની એક ડબ્બી લઈ આ શખ્સ નાસવા લાગ્યો. અચાનક લૂંટ કરી ભાગતા શખ્સને જોઈ વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના વેપારીઓ દોડી આવી શખ્સનો પીછો કર્યો, પરંતુ ગઠિયાનો સાથીદાર આગળ જ બાઇક લઈને ઉભો હતો. આથી બંને બાઇકમાં સવાર થઈ નાસી ગયા. વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી અને અંદાજે 1.5 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ થયા હોવાનું જણાવ્યું. હવે આ દ્રશ્યો દરેક લોકો માટે શીખ સમાન છે. આ પંચમહાલના હલોલના ચોરીના દ્રશ્યો નિહાળી બીજી વાર તમે ભિક્ષુક પર ભરોસો નહીં કરો, કેમ કે બસ સ્ટેશન નજીકનો ધમધમતો વિસ્તાર હોવા છતાં કોઈને ખબર પણ ન પડે એમ એક ગઠિયો કારમાંથી બેગની ઉઠાંતરી કરીને નાસી ગયો. કાર ચાલકને બસ સ્ટેશન નજીક એક ભિક્ષુક જણાતા કિશોરે આવીને કહ્યું કે તમારી કારમાંથી ઓઇલ ટપકે છે. આથી ચેક કરવા માટે કાર ચાલક નીચે ઉતર્યા અને બોનેટ ખોલ્યું. આ જ દરમિયાન ગઠિયાએ કારનો દરવાજો ખોલીને આગળની સીટ પરથી બેગ ઉઠાવી અને રફુચક્કર થઈ ગયો. કાર ચાલક શિક્ષક હતા અને બેગમાં બોર્ડની પરીક્ષાને લગતા મહત્વના દસ્તાવેજ હોવાથી પોલીસને જાણ કરાઈ. તપાસ દરમિયાન ગઠિયો કિશોર હોવાનો ખુલાસો થયો. વડોદરાના આ દ્રશ્યો નિહાળી તમે વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા હોવાનું કહી ઉઠશો. ગુંડારાજના દ્રશ્યો વડોદરાના સંગમ 4 રસ્તા પાસેના છે. ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં જૂની અદાવતમાં મારામારી થઈ મહિલા સહિત 4 ચક્ષુએ વેપારી અને ગ્રાહકોને માર માર્યો. આ સાથે દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું. આ દ્રશ્યો પરથી પુરવાર થાય છે કે ગુજરાતમાં લુખ્ખાઓ, તસ્કરો અને ગુંડાઓને પોલીસનો ડર નથી. આ દ્રશ્યો પોલીસની ધાક રહી ન હોવાની સાબિતી છે. ધીમે પગલે ગુજરાત યુપી બિહાર બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. યુવાનોના અચાનક ધબકારા થંભવાનો જે સિલસિલો છે.